અંકલેશ્વર 3 રસ્તા સ્થિત કોર્પોરેશન બેંકમાં ખાતું ધરાવતા ખાતેદારના બચત ખાતામાંથી 2 દિવસમાં રૂપિયા 62,000 ઉપડી જતા મામલો પોલીસ મથકે પહોંચવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ભાવના ફાર્મ ખાતે રહેતા આસનલાલ 3 રસ્તા સ્થિત કોર્પોરેશન બેંકમાં બચત ખાતું ધરાવે છે. તારીખ 3 ફેબ્રુઆરીના રોજ તેમણે એટીએમ કાર્ડ દ્વારા રૂપિયા 5,000 ઉપાડ્યા હતા. જોકે ત્યારબાદ આશ્ચર્યજનક રીતે તારીખ 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન તેમના ખાતામાંથી ટુકડે ટુકડે રૂપિયા 62,000 ઉપડી ગયા હતા. બનાવ અંગે બેંક મેનેજરને જાણ કર્યા બાદ તેમણે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ક્યા નામ હે તુમારા? આસનલાલ. ક્યા ઘટના બની આસનલાલ? સર, મેં ડ્રાઇવરી કરતા હું યહાં કે ગુજરાત મેં, ઓર યહાં મતલબ 3 તારીખ મતલબ 2019 કો મેં 5,000 નિકાલા સુબહ. उसके बाद धीरे धीरे मेरा पैसा सब कट गया. 56,513 रुपये था और पता नहीं चला कैसे कटा, ये नहीं मालूम चल रहा है. आप बैंक में गए थे? जी, बैंक में गया था तो वहाँ मतलब एप्लीकेशन लिखा था मैं, तो बोले कि अभी देखो 1-8 हफ्ते लग जाएगा ये सुनवाई करने में, जाँच उच करने में. अभी तक कोई रीजन नहीं आया है. फिलहाल मतलब 2 दिन मैं 3 दिन गया था वहाँ बैंक में. बैंक वाले बोले ठीक है जाइए आप, मतलब आप पासबुक बना देते हैं मैं आपको, इसको लेके जाइए आप, वहाँ FIR करवा दो. तो पुलिस को जान किया आपने? जी, पुलिस को मैं बताया तो पुलिस वाले बोले ठीक है यहाँ एप्लीकेशन थी, यहाँ भी लिख दो FIR के लिए बोला, तो बोले कि वह लिख दो, वो एप्लीकेशन भी यहाँ लिख दो, FIR भी नहीं होगा. आप क्या चाहते हो अभी? सर, मैं यही चाहता हूँ मेरा पैसा रिटर्न हो जाए बस, सब कुछ.